चलो विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 6 गणित एमां स्वाध्याय 8.1 एमां अगाउ आपणे प्रश्न नंबर 5 सुधी जोयुं हतुं। अत्यारे आपणे प्रश्न 6 थी शरू करीशुं। प्रश्न 6 छे के दशांशनो उपयोग करी नीचेना दरेकने सेंटीमीटरमां दर्शाओ। तो अहींया जे आप्युं छे एने आपणे सेंटीमीटरमां लखवाना छे। तो आपणे ए जाणीए छीए के 1 सेंटीमीटर एटले 10 मिलीमीटर थाय। अहींया 2 मिमी आपेलुं छे पहेली संख्या। 2 मिमी, હવે આપણે 2 ના છેદમાં 10 લખીશું। 2 ના છેદમાં 10 એટલે કે આને આપણે 0.2 સેન્ટીમીટર એમ લખી શકીએ। હવે આ 30 મિમી છે એટલે એને 3.0 સેન્ટીમીટર અથવા એને 3 સેન્ટીમીટર પણ કહી શકાય। હવે એના પછી C છે, 116 મિલીમીટર છે એટલે કે 10 આપણે 116 છેદમાં 10 એમ લખી શકીએ। હવે છેદમાં 1 મીંડું આવે છે એટલે પાછળથી 1 આંકડો જાય એ રીતે આપણે પોઈન્ટ મૂકવાનો। પાછળ 6 છે તો એની આગળ પોઈન્ટ મૂકીશું તો એને 11.6 સેન્ટીમીટર એમ લખી શકાય। હવે સી પત્યું, ડી જોઈએ। ડીમાં 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર કીધું છે એટલે એને 4.2 સેન્ટીમીટર લખી શકાય। 162 મિલીમીટર એટલે 162ના છેદમાં 10 એટલે કે 1 મીંડું છે એટલે નીચે 1 સંખ્યા છે એ પોઈન્ટ પછી આવશે તેને 16.2 સેન્ટીમીટર પણ કહી શકાય। હવે એના પછી છે 83 મિમી એટલે કે છેલ્લે 1 સંખ્યા રહે એવી રીતે પોઈન્ટ મૂકવાનો તેને 8.3 સેન્ટીમીટર લખી શકાશે। હવે પ્રશ્ન 7 છે, સંખ્યા રેખા પર કઈ 2 પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે અને એના પછી છે કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે। હવે આ જે સંખ્યાઓ છે એ આપણે સંખ્યા રેખા પર શોધવાની છે તો 0.8 છે એ 0 અને 1 ની વચ્ચે આવે। અહીંયા હું લખું 0 અને 1 ની વચ્ચે અને કોની નજીક છે તો 0 અને 1 ની વચ્ચે 10 કાપા હોય એમાં 8માં કાપે 0.8 આવે એટલે 1 ની નજીક કહેવાય। તો અહીંયા હું લખું 1 ની નજીક। હવે બીજો આપણો રકમ છે 5.1 એટલે 5 પછી 1 કાપો એટલે 5 અને 6 ની વચ્ચે આવશે। તો અહીંયા લખું કે 5 અને 6 ની વચ્ચે અને કોની નજીક તો 5 પછી પહેલો જ કાપો છે એટલે 5ની નજીક કહેવાય। તો અહીંયા હું 5ની નજીક એમ લખી શકું। પછી 2.6 છે એ 2 અને 3ની વચ્ચે આવે તો અહીંયા 2-3ની વચ્ચે અને કોની નજીક 2 પછી 6 કાપા આ બાજુ ખસવાનું હોય એટલે 3ની નજીક આવે તો અહીંયા આપણે લખીએ 3ની નજીક। એના પછી ડી છે 6.4 એટલે 6 પછી 4 કાપાએ આવે તો 6 અને 7ની વચ્ચે કહેવાય તો અહીંયા લખું 6-7ની વચ્ચે અને કોની નજીક છે તો 6.4 છે એટલે 6 પછી 4થો કાપો છે એટલે આપણે 6ની નજીક એમ કહી શકીશું તો હું અહીંયા લખું 6ની નજીક। પછી છે 9.1 એટલે કે 9 પછી 1 કાપો આવે ત્યાં 9.1 આવે તો એને આપણે 9 અને 10ની વચ્ચે લખી શકીએ તો 9-10ની વચ્ચે એમ લખીશું 9 અને 10ની વચ્ચે અને કોની નજીક કે 9 પછી પહેલો જ કાપો છે તો એને આપણે 9ની નજીક છે એમ લખી શકીએ કે 9ની નજીક। એના પછીની રકમ છે 4.9 છે 4 પછીના 9 કાપા એટલે કે 4 અને 5ની વચ્ચે છે એમ લખી શકીશું તો અહીંયા હું લખું 4 અને 5ની વચ્ચે 4 અને 5ની વચ્ચે અને કોની નજીક તો 4 પછી 9 કાપા છે કાટલે આવી જાય એટલે એ 5ની નજીક કહેવાય તો આપણે અહીં લખીએ કે 5ની નજીક। હવે પ્રશ્ન 8 જોઈએ। પ્રશ્ન 8માં છે નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો। અહીંયા 0.2, 1.9, 1.1 અને 2.5 આ સંખ્યાઓ છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। તો આપણે સંખ્યા રેખા એક ચોપડામાં દોરી લઈએ। અહીંયા મેં એક સંખ્યા રેખા દોરી દીધી છે। હવે આપણી પહેલી રકમ છે એ ની 0.2 એટલે 0 પછી 2 પોઈન્ટ એટલે 0 પછી આ 2 પોઈન્ટ 1 અને 2 એટલે આ જે પોઈન્ટ આવે છે એને એ આપણી એ ની રકમ છે એટલે ત્યાં એ અને નીચે 0.2 એમ લખી શકીશું।
આપણું એ હતું એ પૂરું થયું. બી માં છે 1.9 એટલે કે એક પછી 9 કાપા, તો અહીંયા એક પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ જે પોઈન્ટ છે 1.9 કહેવાશે. તો હું 1.9 અથવા બી લખી શકું. સી છે એ 1.1 છે એટલે કે એક પછી 1 કાપો, તો એક પછી આ 1 કાપો, આ 1.1 કહેવાય, અથવા એને આપણે સીની રકમ છે એટલે સી પણ લખું છું. પછી ડી છે એમાં 2.5 છે એટલે 2 પછી 5 કાપા, તો 1, 2, 3, 4 અને 5 આ છે એને 2.5 અથવા ડીની રકમ છે તો ડી પણ લખી શકાય. પ્રશ્ન 8 પૂરો થયો. હવે પ્રશ્ન 9 છે કે આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ એ બી સી ડી કઈ દશાંશ સંખ્યાઓનું નિરૂપણ કરો. હવે જો અહીંયા આગળ એ છે બી સી અને ડી એ કઈ દશાંશ સંખ્યા બતાવે છે એ આપણે લખવાનું છે. તો એ છે તો આપણે ગણીએ 0 અને 1ની વચ્ચે છે એટલે એને 0 પોઈન્ટ લખાશે. હવે પોઈન્ટ પછી કેટલા છે તો આપણે આ કાપા ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 છે તો અહીંયા એ છે એને આપણે 0.8 લખી શકીશું. અહીંયા હું પ્રશ્ન 9 લખી દઉં છું. પ્રશ્ન 9 તો એમાં આપણે જોયું કે એ છે એ 0.8 છે એટલે હું એ લખી એની સામે 0.8 લખું કે એ છે એ 0.8 બતાવે છે. હવે બી છે 1 અને 2ની વચ્ચે છે એટલે બીને 1 પોઈન્ટ લખાશે. હવે પોઈન્ટ પછી કયો આંકડો, તો 1, 2 અને 3 છે તો 1.3 લખી શકાશે. અહીંયા હું ચોપડામાં લખી દઉં કે બી છે એ 1.3 દર્શાવે છે. હવે સી, સી જોઈએ 2 અને 3ની વચ્ચે છે તો 2 પછી પોઈન્ટ મૂકીએ અને 2 પછી કેટલા કાપા છે 1 અને 2 તો એને 2.2 લખીશું. તો અહીંયા હું સીનો જવાબ લખું કે એ 2.2 છે. હવે ડી જોઈએ તો ડી 2 અને 3ની વચ્ચે છે એટલે એને 2 પોઈન્ટ જ લખીશું અને કેટલા કાપા છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે તો એને આપણે 2.9 લખીશું. તો અહીંયા હું ડી બરાબર 2.9 લખીશ. હવે આપણે પ્રશ્ન 9 પૂરો થયો. અહીંયા પ્રશ્ન 10 જોઈએ. પ્રશ્ન 10 માં એ અને બી 2 રકમ છે. પ્રશ્ન 10 ની એ રકમ છે કે રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મીમી છે તો સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી થાય, તો એને આપણે દર્શાવીએ તો એમાં આપણે 9.5 સેન્ટીમીટર એમ લખી શકીએ. અહીંયા ચોપડામાં પણ હું લખી દઉં પ્રશ્ન 10 એનું એ, તો એને લખી શકાય 9.5 સેન્ટીમીટર લંબાઈ થશે. હવે બી નો જવાબ જોઈએ. ચણાના નાના છોડની લંબાઈ 65 મીમી છે તેની લંબાઈ સેન્ટીમીટરમાં દર્શાવો. હવે 65 મિલીમીટર કીધું છે આપણને, એને સેન્ટીમીટરમાં ફેરવવાના છે તો એને 65 અને 10 સેન્ટીમીટર કહેવાય. હવે 10 છે એટલે એકડાની પાછળ 1 મીંડું છે તો આપણે પોઈન્ટ પછી 1 સંખ્યા આવે એટલે પોઈન્ટ પછી 5 લખીશું અહીંયા પોઈન્ટ અને આગળ 6 છે અહીંયા લખીશું તો એને 6.5 સેન્ટીમીટર એમ લખી શકાય. પ્રશ્ન 10 એ અહીંયા પૂરો થયો. તો ચાલો મિત્રો, સ્વાધ્યાય 8.1 એ અહીંયા પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.